નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે વિશેષમાં જોઈશું પાલક શ્વાને અન્ય માદા શ્વાનની જિંદગી બચાવવા કર્યું રક્તદાન. એક માદા શ્વાનની જિંદગી બચાવવા તંદુરસ્ત પાલતુ શ્વાનનું રક્ત મેળવીને માદા શ્વાનને ચડાવવામાં આવ્યું હોય એવી એક ઘટના તાજેતરમાં વડોદરામાં બની છે. માનવ રક્તદાન આરોગ્ય સેવાઓ સાથે વણાઈ ગયું છે, પરંતુ શ્વાન દ્વારા બીજા શ્વાન માટે રક્તદાનની ઘટના અંગે સાંભળીને સ્વાભાવિક નવાઈ લાગે. શહેરના વાડી વિસ્તારમાં શ્વેતા દુબે પ્રાણી કલ્યાણ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં તેમને એક માંદા કૂતરાને લોહી ચડાવવાની જરૂર હોવાથી મદદરૂપ બનવા એક પરિચિતને વિનંતી કરી હતી. તેઓ આમ તો અગાઉ આવા કિસ્સામાં તંદુરસ્ત શેરી કૂતરાઓનું રક્ત મેળવીને માંદા કૂતરાઓને ખાનગી પેટ ક્લિનિક્સની મદદથી ચડાવવામાં મદદરૂપ બની ચૂક્યા હતા. જોકે હાલમાં એવો કોઈ શ્વાન ન મળતા એમણે પોતાના પાલતુ શ્વાન ડેઇઝીનું લોહી ખાનગી પશુ ચિકિત્સકની મદદથી માંદા કૂતરાને ચડાવીને એની જિંદગી બચાવી હતી. શ્વાનમાં લોહીની ઉણપને લીધે આરોગ્ય કથળ્યું હોય ત્યારે તેની તંદુરસ્તી માટે આ ઉપાય કરવામાં આવે છે અને પશુ ચિકિત્સા તેની છૂટ આપે છે. શ્વાનને શ્વાનનું રક્તદાન અંગે જાણકારી આપતા વડોદરા જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલન નિયામક ડૉક્ટર તેજસ શુક્લએ જણાવ્યું હતું કે ખૂબ છૂટા છવાયા કેસોમાં આવી જરૂર પડે છે. માત્ર શ્વાન નહીં પણ ગાયને ગાયનું અને ભેંસને ભેંસનું લોહી પણ ચડાવી શકાય છે. માનવ ચિકિત્સા વિજ્ઞાનને માત્ર પુરુષ અને સ્ત્રી એ બે પ્રજાતિની ચિકિત્સા કરવાની આવે છે, જ્યારે પશુ અને પ્રાણી જગતમાં પ્રજાતિઓની વિવિધતા અસંખ્ય છે એટલે એ બધું વ્યાપક અભ્યાસ માંગી લે છે. શ્વાન રક્તદાનના કિસ્સામાં પહેલીવાર લોહી ચડાવવાનું હોય તો ગ્રુપનું ક્રોસ ચેકિંગ કરવું જરૂરી નથી. ફક્ત દાતા શ્વાન તંદુરસ્ત અને ચેપમુક્ત હોવો જોઈએ અને લોહીની જરૂરી ચકાસણી કર્યા પછી ચડાવી શકાય છે. જો કે બીજી વાર એ જ શ્વાનને રક્તદાન આપવું હોય તો દાતા શ્વાન સાથે બ્રીડ અને ગ્રુપનું મેચિંગ કરવું અનિવાર્ય છે. અન્યથા લોહી મેળવનારા શ્વાનની તંદુરસ્તીમાં ગૂંચવડો સર્જાઈ શકે છે. નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર જિગ્નેશ દવેએ જણાવ્યું કે કૂતરાઓમાં લોહીના 7 ગ્રુપ જોવા મળે છે. શ્વેતાની લાગણી છે કે શ્વાન જેવા પાલતુ જાનવરોની સારવાર ચિકિત્સા માટે વડોદરામાં રાઉન્ડ ધી ક્લોક સેવા આપે એવા પેટ ક્લિનિકની અને રક્તદાન પ્રવૃત્તિઓની જરૂર છે. યાદ રહે કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગે વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલુકા અને ગ્રામ કક્ષાએ પશુ ચિકિત્સાલયોની સાંકળ બનાવી છે. વડોદરામાં પશુ ચિકિત્સા માટેની રેફરલ સિવિલ હોસ્પિટલ છે. ગ્રામ અને તાલુકા કક્ષાએ પશુ સારવારના ગૂંચવાડા ભરેલા કેસો અનિવાર્ય સંજોગોમાં વડોદરાના પોલિક્લિનિકમાં રિફર કરવામાં આવે છે અને જરૂરિયાતના સંજોગોમાં આણંદની પશુ ચિકિત્સા મહાવિદ્યાલય સાથે સંલગ્ન હોસ્પિટલ ખાતે પણ વધુ સારવાર માટે રિફર કરવામાં આવે છે. 1962 જેવી અને મોબાઈલ પશુ ચિકિત્સા સુવિધા પણ ઉપલબ્ધ છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.